વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગમાં બને તેવું આખા બટેટાનું છાલવાળું શાક કઈ રીતે બનાવું તેની શેર કરવા આવી છું તો મેં અહીં પાંચસો ગ્રામ જેટલા નાની સાઇઝના બટેટા લઈ લીધા છે જેને મેં બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી વોશ કરી અને થોડી વાર માટે પાણીમાં પલાળીને લઈ લીધા છે તો અહીં બટેટા છે તે એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા હવે આપણે તેને ઉપર કટ લગાવી લઈએ તો કટ આપણે ચપ્પુ વડે આ રીતે લગાવીશું આ રીતે આપણે કટ લગાવવા ખૂબ જ સહેલા પડશે અને ખૂબ જ સહેલી રીતે આપણે બધા જ બટેટામાં કટ લગાવી લઈશું તો હું તમને કટ લગાવીને બતાવું તો કઈ રીતની પેટર્ન બને છે તે આપણે આ રીતે કટ લગાવ્યા તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ ડિઝાઇન છે તે બની ગઈ તો આ એકદમ નવી રીત છે છાલવાળા બટેટાનું શાક બનાવવું અને એ પણ આપણે લગ્ન પ્રસંગમાં જે ટેસ્ટનું બને છે એ ટેસ્ટનું જ બનાવવાનું છે તો આપણે બધા બટેટામાં આ રીતે કટ લગાવીને રેડી કરી લઈએ આપણે બધા જ બટેટામાં આ રીતે એકદમ પરફેક્ટ એવા કટ લગાવી લીધા હવે આપણે આ બટેટાની ઉપર મસાલા એડ કરીશું તો પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ તો હું એક મોટી ચમચી જેટલું નમક એડ કરી રહી છું નમક એડ થઈ જાય એટલે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈએ ત્યારબાદ તેથી ખાસ માટે એકથી દોઢ ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી લઈએ લાલ મરચાં પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી ધાણાજીરા પાવડર છે તેને પણ એડ કરી લઈએ બટેટાનું શાક છે તો પછી આમાં આપણે એક ચમચી કસૂરી મેથી તો નાખવી જ પડે તો ચલો આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તેલ એડ કરી લીધા બાદ આપણે હાથેથી આ બધા જ મસાલાને બટેટામાં મિક્સ કરવાના છે એટલે કે આ બટેટાને આપણે મસાલા વડે કોટ કરવાના છે તો આપણે હાથેથી આ રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે આ રીતે મિક્સિંગ બાઉલને હલાવીને પણ મિક્સ કરી લઈએ જેથી આખા બટેટું છે તે મસાલાથી મેરિનેટ એટલે કે કોટ થઈ જાય તો અહીં મસાલાથી બટેટા છે તે એકદમ સરસ રીતે કોટ થઈ ગયા હવે આપણે આ બટેટાનું શાક બનાવવા માટે વઘાર કરીએ તો વઘાર કરવા માટે મેં અહીં કુકર લઈ લીધું છે કુકરમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું આ બટેટાનું છાલવાળું શાક છે તે આપણે કુકરમાં રેડી કરીશું અને એ પણ લગ્ન પ્રસંગમાં જે રીતે બને છે સેમ એ જ રીતે આપણે આ શાકને બનાવીને તૈયાર કરીશું તો પહેલાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈએ અને એ તેલને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં એક ચમચી રાઈ અને એક ચમચી આખું જીરું છે તેને એડ કરીને રાઈ જીરુંનો વઘાર કરી લઈએ ત્યારબાદ આપણે વઘારમાં એકથી બે નંગ જેટલા લાલ સૂકા મરચાંના એડ કરીશું લાલ સૂકા મરચાંનો વઘાર થઈ જાય ત્યારબાદ તીખાસ લાવવા માટે મેં એક તીખું લીલું મરચું જેની મેં પતલીને ઊભી સ્લાઇસીસ કરી લીધી છે તેને એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટા છે જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે તેને એડ કરી લઈએ હવે આ ટામેટાને આપણે તેલમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ ટમેટા તેલમાં મિક્સ થઈ ગયા બાદ થોડી સેકન્ડ્સ માટે ગેસની લો ફ્લેમ પર આ ટમેટાને છે તે આપણે સોફ્ટ થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું ટમેટા અહીં સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં નાની અડધી ચમચી જેટલું લાલ મરચાં પાઉડર એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરા પાવડર એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર એટલે પહેલાં આપણે બટેટામાં નમક એડ કર્યું છે તો અત્યારે આપણે થોડું સાચવીને નમક એડ કરીશું તો મેં નાની અડધી ચમચી જેટલું નમક એડ કરી લીધું અને બધા જ મસાલાને આપણે હલાવીને એકવાર મિક્સ કરી લઈએ તો અહીં આપણે મસાલા છે તે ટમેટામાં મિક્સ કરી લીધા હવે આપણે જે બટેટાને કોટ કરેલા છે મસાલા વડે તે બટેટા આમાં એડ કરી દઈએ બટેટા બધા જ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને એકવાર એકદમ સરસથી હલાવીને ટમેટાની સાથે બટેટાને પણ મિક્સ કરી લઈએ જેથી કરીને ટમેટામાં આપણે જે પણ મસાલા એડ કર્યા તે બધા આ કોટ કરેલા બટેટામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો અહીં જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે બટેટા છે તે ટમેટાની સાથે મિક્સ થઈ ગયા હવે આપણે તેમાં ખટાશ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડર એડ થઈ જાય ત્યારબાદ ગળાસ માટે આપણે એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું તો આ બંનેની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અનુસાર એડજસ્ટ કરી શકો છો આપણે અત્યારે આ છાલવાળું શાક છે તે વધુ તો રસાવાળું નથી બનાવવાનું તો આપણે દોઢ વાટકો પાણી એડ કરી લઈએ જો તમે ખીચડીની સાથે સૌ કરવાના હો તો બેથી ત્રણ વાટકી જેટલું પાણી એડ કરી શકો છો તો અહીં પાણી એડ કરી લીધું હવે રસાને ઘટ કરવા માટે આપણે બે ચમચી જેટલા પૌવા એડ કરી દઈએ પૌવા એડ થઈ જાય એટલે કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર જેટલી વિસલ વગાડીને આ શાકને છે તે રેડી કરી લઈએ ત્યારબાદ ચેક કરી લઈએ તો ત્રણથી ચાર વિસલ બાદ તમે અહીં જોઈ શકો છો એકદમ ઘટ રસાયની સાથે લગ્ન પ્રસંગમાં ખવાય તેવા ટેસ્ટવાળું આખા બટેટાનું છાલવાળું શાક છે તે રેડી થઈ ગયું છે ને એકદમ સહેલું તો હવે આપણે આ શાકને સર્વ કરી લઈએ એકદમ અનોખી રીતે બનતું આ આખા બટેટાનું છાલવાળું શાક તૈયાર છે તો આ તમને રેસીપી કેવી લાગી તે તમારા રિવ્યૂ જણાવવાનું કમેન્ટ સેક્શનમાં ભૂલતા નહીં અને જો આવા જ અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો પ્રાપ્તિસ કિચનને આજે જ સબસ્ક્રાઈબ કરો અને આવા જ અનોખા રેસીપીના વિડીયોની નોટિફિકેશન જોતી હોય તો બે લાયકન પણ પ્રેસ કરો આવા જ અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ